तो आगामी 5 दिवस राज्य में वरसादनी शक्यता नहिवत छे। 5 થી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। દાહોદ છે, મહીસાગર છે, પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું, નલિયામાં 10.4 ડિગ્રી। નલિયામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન આ સીઝનમાં નોંધાયું છે। अगले 5-7 दिन में पूरी गुजरात स्टेट में वेदर मोस्टली ड्राई रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है और टेम्परेचर मोस्टली नॉर्मल चेंज में रहेगा। मैक्सिमम टेम्परेचर इवन मिनिमम टेम्परेचर अब भी फिलहाल जो बूंदाबांदी होने का कोई संभावना नहीं है। मोस्टली ड्राई हो गया है। अभी दाहोद, महीसागर, पंचमहल, अरावली वगैरह में क्लाउडी स्काई रहेगा। कभी कभी पार्टली क्लाउडी स्काई कहीं कहीं जगह में रहने का संभावना है, लेकिन बूंदाबांदी होने का संभावना बहुत कम है। अहमदाबाद में अभी मोस्टली ड्राई वेदर रहने का संभावना है। एक दो हफ्ता क्लाउड भी रह सकता है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर अभी अहमदाबाद में 17.5 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया नलिया 10.4 डिग्री सेल्सियस। राजकोट मा मंदिर मा प्रवेश ने लईने ड्रेस कोड लागू करवामां आव्यो छे। शहेरना 100 थी वधु मंदिरों मा पोस्टर लाग्या छे। मंदिरनी अंदर टूंका वस्त्रो पहेरी प्रवेश करवा पर मनाई फरमाववामां आवी छे। सनातन स्वराज नामनी संस्थाए आ पोस्टर लगाव्या छे, त्यारे राजकोट मा शहेरना 100 थी वधारे मंदिरों मा पोस्टर लाग्या छे। मंदिर मा प्रवेश ने लईने ड्रेस कोड राखवामां आव्यो छे। દેશના અલગ અલગ સુપ્રસિદ્ધ મંદિરોની અંદર ડ્રેસ કોડ છે, પરંતુ હવે આ ડ્રેસ કોડ છે તે રાજકોટના અલગ અલગ મંદિરો છે તેની અંદર પણ લાગુ કરવામાં આવ્યો છે। રાજકોટની એક સનાતન સ્વરાજ નામની સંસ્થા છે, રાજકોટના અલગ અલગ 100 કરતાં વધુ મંદિરો છે તેની અંદર આ પ્રકારની કડક સૂચનાઓ લગાડી રહી છે કે જેમાં કેપરી, બરમુડા, સ્લીવલેસ અને ફાટેલા જીન્સ, મિનિસ્કર્ટ પહેરવા ઉપર પ્રતિબંધ લગાવી રહી છે। અને આ જ સંસ્થા સાથે જોડાયેલા લોકો છે એ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો, આવા પોસ્ટર લગાડવાનો ઉદ્દેશ શું છે? જી, મુખ્ય ઉદ્દેશ જે અમારો છે એ છે કે સનાતન પરંપરાને અમે લોકો આગળ વધારી શકીએ અને સનાતન પરંપરામાં પણ અમારી ખાસ કરીને યંગ જનરેશન જે છે કે જે 18થી ઉપરની છે તે આપણે જોઈએ છીએ કે અત્યારે પાર્ટી કલ્ચરમાં બહુ વ્યસ્ત થઈ ચૂકી છે અને તેમને સચોટ રીતના અમે માર્ગદર્શન કરી શકીએ અને આપણી સનાતન પરંપરાને આપણે એન્ફોર્સ કરી શકીએ એ હેતુથી અમે આ પોસ્ટર લગાડવામાં આવ્યો છે। કોઈ વિવાદ થાય તો શું થશે? કારણ કે વિવાદ તો થવાનો છે આ પ્રકારના પોસ્ટરના કારણે। જી, વાદ વિવાદ જે છે એ તો પછીનો વિષય અમે ગણીએ છીએ કે અમારી મુખ્ય અમારો હેતુ એ જ છે કે ભાઈ સનાતન પરંપરાને અમે કેમ આગળ વધારી શકીએ અને અને વિવાદ જે છે હું આપણે સ્પષ્ટ કરી દઉં કે વિવાદ જે છે કે એમ કહેશે કે અમારી આ પોતાની ઈચ્છા છે, અમારી મનનું ધાર્યું અમે કરી શકીએ, તો મારું એક જ કહેવાનું છે કે શું તમે સ્મશાનમાં તમે પાર્ટી વેર પહેરીને જશો? નહીં ને, એવી રીતના જ અમારા અમારા દેવી દેવતાનું સ્થાન છે, અમારા દેવી દેવતાની અમારી આસ્થા જોડાઈ ચૂકી છે અને મારા મત મુજબ તો કોઈ વિવાદ ના જ થવો જોઈએ આમાં। કાનાભાઈ શું કહેશો, કેટલા મંદિરની અંદર આ પ્રકારે પોસ્ટર લગાડ્યા છે અને મંદિરના સંચાલકોનો તમને કેવો રિસ્પોન્સ છે? મંદિરના સંચાલકોનો, પછી પૂજારીનો, ટ્રસ્ટીઓનો બહુ જ સારો અમને રિસ્પોન્સ છે અને બહુ જ એ બધા સપોર્ટ કરે છે કે ના છોકરાઓ તમે બહુ સારું કામ કરો છો। રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના આયોજકો એક સાથે મળીને અમે જે પોસ્ટરો મારી છીએ મંદિરમાં 100 જેટલા પોસ્ટરો માર્યા છે અત્યારે, અગાઉ આગળ હોય પાછળ હોય એવા 2 રવિવારથી ચાલુ કરી દીધું છે। બીજું કે બસ અમારો હેતુ છે કપડાનો, કોઈનો અમારે વિરોધ નથી, ફક્ત ને ફક્ત અમારે વિરોધ એટલો હોય કે તમે એ કપડાં પહેરીને તમે અંદર મંદિરમાં ન જાઓ। તમે કપડાં પહેરો, બારે ફરો, હરો, બધું કરો, એ વાંધો નથી, પણ ટૂંકા કપડાં પહેરીને તમે મંદિરમાં ન જાઓ। બરમુંડા હોય, ફાટેલા જીન્સ હોય કે પછી નાઇટ ડ્રેસ હોય, બસ એનું અમે પોસ્ટર માર્યા છે કે આ પહેરીને તમે અંદર મંદિરમાં ન પ્રવેશ કરો। આપણા ભગવાન છે, એક આપણા મંદિર છે, તો એનું એક આસ્થાનું એક આપણું પ્રતીક છે, તો એક એની એક આપણે રિસ્પેક્ટ, એટલે રિસ્પેક્ટ એક જાળવવી પડે કોઈ પણ હોય। આજે આપણે સ્કૂલે જતા હોય તો કેમ પૂરો પૂરો ડ્રેસ પહેરી, અને આપણે પ્રોફેસર હોય, સાહેબ હોય, તો આપણે એને નમન કરતા હોય, બધું કરતા હોય, તો આ પણ આપણા ભગવાન છે, તો હું અહીંયા ગમે એવા કપડાં પહેરીને આવું, ફાટેલા કપડાં કે બરમુંડા પહેરીને તો ન જ સારું લાગે ને। એટલે બસ મારું એ જ એક આસ્થા, એક ભગવાનનું એક અમને શાંતિ, મિત્રો બધા સાથે મળીને અમે આ પોસ્ટર માંડીને બધાને વિનંતી કરી છીએ, પછી બહેનો હોય, ભાઈઓ હોય, બધાને કે આ વસ્તુ તમે ન કરો તો સારું, આપણે ભગવાનનું અને આપણું જ અપમાન થાય ખોટું એમ। શું કહેશો કાકા, જે પ્રકારે પોસ્ટર લગાડવામાં આવ્યા છે તમે પણ આમાં સામેલ છો, લોકોને શું અપીલ કરશો?
લોકોને એ જ કહે છે, હિન્દુ સંસ્કૃતિ ધર્મ પરંપરા સનાતન ધર્મની સાચવણી માટે આપણે આવા બધા ઉપાયો અજમાવવા જ પડશે, અને આ આપણે સારા માટે જ કરીએ છીએ, ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માટે જ કરીએ છીએ, તો આના માટે બધા લોકો સાથ સહકાર આપે એવી અમારી અપેક્ષાઓ છે. બિલકુલ, તો સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ છે તેમને અપનાવવા માટે, તેને જાળવવા માટે આ પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે તેવો દાવો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિવાદ થાય છે કે પછી લોકો પણ આ પોસ્ટરને અનુરૂપ આચરણ કરે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના. આગામી 5 દિવસમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. તો મધ્ય ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં આગાહી. સુરત, નવસારી, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. अगले 5 दिन में मोस्टली वेदर ड्राई रहने का संभावना है. कहीं कहीं जगह में पार्टली क्लाउडी स्काई भी रह सकता है और एक आध जगह में लाइट, वेरी लाइट रेन भी हो सकता है. अगले 2 दिन के लिए, 2 दिन का बाद मोस्टली ड्राई वेदर होने का संभावना है. अभी जैसे नॉर्थ ईस्टर्न गुजरात, जैसे दाहोद, आरावली, महीसागर, पंचमहल एंड आपका साबरकांठा वगैरह में हो सकता है एक आध जगह में वेरी लाइट रेन, उससे ज़्यादा होने का कोई संभावना नहीं है. एंड कल के लिए भी जैसे सूरत, नर्मदा, तापी, विभिन्न भरूच में भी लाइट रेन हो सकता है. ज़्यादा इम्पैक्ट हमारा ऊपर नहीं है, ओनली उसके कारण से हमारा विंड का दिशा चेंज हो रहा है. विंड, कुछ कुछ विंड बे ऑफ बंगाल से आते हैं और हमारा अभी सर्कुलेशन है साउथ ईस्ट राजस्थान के ऊपर, इसके कारण से क्लाउडी वेदर हो रहा है और बारिश भी, हल्की फुल्की बारिश कहीं कहीं जगहों में. ગુજરાત ભરમાં આત્મહત્યાના કેસીસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. NCRBના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 2022માં કુલ 9002 લોકોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે આ આપઘાત કરનાર લોકોમાં 6258 પુરુષ, 2742 મહિલા અને 2 ટ્રાન્સજેન્ડર છે. જોકે રાજ્યમાં સૌથી વધુ પારિવારિક સમસ્યાઓના કારણોસર 2285, માંદગીના કારણે થઈને 1747, અગમ્ય કારણોસર 2117 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ મુજબ દેશમાં વર્ષ 2022ના અરસામાં 1,70,000થી વધુ આપઘાતની ઘટના બની હતી, જે પૈકી ગુજરાતમાં 9002 કિસ્સા સામે આવ્યા. જોકે ગુજરાતમાં દર 1,00,000 લોકોએ 700 જેટલા લોકો આપઘાત કરી રહ્યા છે. તો ખાસ આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પારિવારિક સમસ્યા, ઘર કંકાસ, દેવું, લવ અફેર, નાદારી, નપુંસકતાના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. લગ્ન ન થવાના કારણે પણ 24-25 વર્ષના લોકો આત્મહત્યા, એટલે જીવન પોતાનું ટૂંકાવી રહ્યા છે. અલગ અલગ જિલ્લા વાઇઝ પણ આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધારે સુરતમાં લોકોએ આત્મહત્યા કરી છે. 1 વર્ષની અંદર 1,000 લોકોએ આત્મહત્યા કરી છે. મોરબીમાં વઘાસિયા નકલી ટોલ નાકાનો કેસ. ભાજપના આગેવાન સહિત 5 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ. ધર્મેન્દ્રસિંહ ભાજપના મોટા નેતાનો અંગત માણસ હોવાની ચર્ચા. સિત્સર ધામના પ્રમુખનો પુત્ર અમરીશ પટેલ સામે પણ ફરિયાદ. વાહનોને બળજબરીપૂર્વક નકલી ટોલ નાકા તરફ મોકલતા હતા. વઘાસિયા ટોલના અધિકારીઓને આરોપીઓએ ધમકી આપી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો આ કેસમાં વહીવટીતંત્ર અને પોલીસ તપાસ કરી રહી છે. વહીવટીતંત્ર અને પોલીસની કામગીરી પર અહીં સવાલ ઉઠ્યા છે. 1.5 વર્ષથી ચાલતા નકલી ટોલ નાકા મુદ્દે અજાણ નકલી ટોલ નાકું ચલાવનાર આરોપીઓને આખરે કોનું પીઠબળ હતું તે મોટો સવાલ છે. હાઈવે ટોલ બુથ ચલાવનાર કંપનીએ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું. કંપની શા માટે આરોપી સામે ફરિયાદ નથી નોંધાવી રહી તે પણ એક યક્ષ પ્રશ્ન. કંપનીના અધિકારીઓ અને આરોપીની મિલીભગત હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, નકલી ટોલ નાકું છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું હતું, કરોડો રૂપિયા લોકોના ખંખેરી લીધા, ત્યારે હાલમાં શા માટે તેની સામે ફરિયાદ નથી થઈ રહી હાઈવે ઓથોરિટી દ્વારા? પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણેનો આ બનાવ સામે આવ્યો છે, આની અંદર તમામની જે ભૂમિકા છે એ શંકાના દાયરામાં દેખાઈ રહી છે. કારણ કે જે પોલીસ વર્ષોથી આ રસ્તા ઉપર અવર જવર કરતી હોય છે, જે રોડ ઉપર આવેલું ગામ છે, ને તેમ છતાં જો પોલીસના ધ્યાનમાં આવડું મોટું કૌભાંડ ન આવે તો નવાઈની વાત કહેવાય. એ જ પ્રમાણે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆતો વાંકાનેરમાંથી અવારનવાર થઈ હતી, તેમ છતાં આ જે ષડયંત્ર હતું એ સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારની રોકટોક વગર ચાલી રહ્યું હતું. અને જયારે હવે આ પ્રકરણ બહાર આવ્યું છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી હોય
કે પછી ટોલ બુક્સ ચલાવનાર જે કંપની છે એ કંપની હોય, કોઈને પણ ફરિયાદ કરવામાં રસ નથી, એ નવાઈની વાત છે. કારણ કે જો આ જે નુકસાન થઈ રહ્યું હતું એ સરકારી તિજોરીને થઈ રહ્યું હતું, ટોલનાકું ચલાવનાર કંપનીને પણ થઈ રહ્યું હતું, ને તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં તેમને રસ જ નહોતો. અંતે પોલીસે કાર્યવાહી કરવી પડી છે, અને જેમના નામ ખુલ્યા છે તે પણ મોટા માતા છે. ભાજપનું કનેક્શન જેમાં સામે આવી રહ્યું છે, ભાજપના જ બહુ ખૂબ મોટા નેતા સાથે આરોપીના જે છે એક કનેક્શન સામે આવ્યા છે. તો સિસરધામના પ્રમુખના પુત્રનું નામ પણ આરોપી તરીકે આવેલું છે. આ બધું જોતા જે છે એ સમગ્ર લાગી રહ્યું છે કે આ સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું, અને આની જો સંપૂર્ણ તપાસ થાય તો ઘણા બધા મોટા માથાઓના નામ પણ આમાં સામે આવે એમ છે. પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે.